હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે ખૂબ જ મજામાં હશો. તો આજના વિડીયોમાં હું તમને બતાવવાનો છું, પેટીએમમાં તમે તમારું સેવિંગ અકાઉન્ટ જે છે પેટીએમ પેમેન્ટ બેંકનું, એને કઈ રીતે ઓપન કરી શકો છો. ખૂબ જ સરળ છે, અને જો તમારું જે પેટીએમ અકાઉન્ટ છે એ ફૂલ કેવાયસી હોય તો તમે ફક્ત એક મિનિટમાં જ આ જે અકાઉન્ટ છે તે ઓપન કરી શકો છો, એ પણ ઝીરો બેલેન્સથી. તો એના માટે તમારે કોઈ પણ બેલેન્સ કે એની કોઈ જરૂર પડતી નથી, તમારું ફક્ત કેવાયસી થયેલું હોવું જોઈએ. તો એના માટે સૌ પ્રથમ તમારે જે પેટીએમનું એપ્લિકેશન છે એને તમારે પ્લેસ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો, અહીં મેં ઓલરેડી જે પેટીએમનું એપ્લિકેશન છે તે ઇન્સ્ટોલ કરેલું છે, અને તમે જોઈ શકો છો આ રીતનો ઇન્ટરફેસ આવી જાય છે. ત્યાર પછી તમે અહીં જોઈ શકો છો થ્રી લાઇન્સ, એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે લોગિન ટુ કન્ટિન્યુ. તો તમારો જે નંબર છે અને તમારો જે પાસવર્ડ છે એના દ્વારા તમારે લોગિન કરી લેવાનું છે. અને જો તમે પેટીએમ અકાઉન્ટ ના બનાવ્યું હોય તો ક્રિએટ ન્યૂ અકાઉન્ટ પર ક્લિક કરીને તમે નવું અકાઉન્ટ પણ બનાવી શકો છો. અને એના પર પણ મેં પહેલાં એક વિડીયો બનાવેલો છે, તો તમે તે ના જોયું હોય તો ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી એની લિંક આપેલી છે, ત્યાંથી તમે જઈને જોઈ શકો છો અને એની પણ સંપૂર્ણ માહિતી લઈ શકો છો. તો સૌપ્રથમ તમારે લોગિન ટુ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે અને તમારું જે અકાઉન્ટ છે એને લોગિન કરી લેવાનું છે તમારો નંબર અને પાસવર્ડથી. તો સૌપ્રથમ હું એ કરી લઉં છું અને ત્યાર પછી તમને જે આગળનો વિડીયો છે તે હું બતાવું છું. તો ફ્રેન્ડ્સ, તમે અહીં જોઈ શકો છો મેં મારું જે અકાઉન્ટ છે તે મોબાઈલ નંબર અને પાસવર્ડથી લોગિન કરી લીધું છે. અને જો તમારો નંબર બીજા મોબાઈલમાં હોય તો કદાચ તમને ઓટીપી પણ માગશે, તો તમારે જે નંબર તમે લોગિન કરો છો એના પર ઓટીપી આવશે, તે અહીં એન્ટર કરી લેવાનો છે. તો તમારું અકાઉન્ટ જે છે તે ઓપન થઈ જાય છે. તો અહીં થ્રી ડોટ પર ક્લિક કરું છું તો તમે અહીં જોઈ શકો છો કે મારું જે અકાઉન્ટ છે તે લોગિન થઈ ગયું છે. અહીં હું મારા ભાઈના અકાઉન્ટ દ્વારા બતાવી રહ્યો છું, કારણ કે મારા જે પોતાનું અકાઉન્ટ છે એમાં ઓલરેડી મેં સેવિંગ અકાઉન્ટ ઓપન કરી લીધું છે, અને એના કારણે હું એને બીજી વાર બતાવી શકતો નથી. તો અત્યારે હું અહીં મારા ભાઈની આઈડી યુઝ કરી રહ્યો છું. અને જો તમારું લોગિન કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ થતું હોય, તમે પાસવર્ડ ભૂલી ગયા હોય, તો એના માટે પણ મેં ઓલરેડી એક વિડીયો બનાવેલું છે, તે તમે જોઈને કઈ રીતે પાસવર્ડ રિસેટ કરવો તે જોઈ શકો છો. તો સૌપ્રથમ તમારે લોગિન કરી લેવાનું છે. લોગિન કર્યા પછી તમે અહીં જોઈ શકો છો, અહીં ઘણા બધા ઓપ્શન આપેલા છે, તેમાં એક ઓપ્શન આપેલો છે બેંક. તો તમે જોઈ શકો છો અહીં બેંક પર તમારે સીધું ક્લિક કરી લેવાનું છે. તો હું તમને અહીં બેંક પર ક્લિક કરીને બતાવી દઉં છું કે તમારું જે સેવિંગ અકાઉન્ટ છે તે કઈ રીતે ઓપન કરવાનું છે. તો તમે જોઈ શકો છો અહીં ઉપર પેટીએમ પેમેન્ટ બેંકનું એક જે પેજ છે તે આવી જાય છે, અને ઇન્ડિયાઝ મોસ્ટ સિન્સિયર્સ બેંક ઇઝ હિયર લખેલું તમે જોઈ શકો છો ઉપર. અને આ પ્રકારના કંઈક ફાયદા છે, ઝીરો બેલેન્સથી અકાઉન્ટ ખોલી શકાય છે અને 2.75% એનું ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ મળે છે. ત્યાર પછી તમે અહીં જોઈ શકો છો ઓટોમેટિક ફિક્સ ડિપોઝિટ. તો તમે એમાં લિમિટ સેટ કરવાની આવી છે, તે સેટ કરી દેશો તો એ લિમિટ પછી તમારું જેટલું પણ બેલેન્સ હશે તે ઓટોમેટિક ફિક્સ ડિપોઝિટ થઈ જાય છે. ત્યાર પછી તમે જોઈ શકો છો અહીં 1,00,000 અને અર્ન 7% ઇન્ટરેસ્ટ એટલે કે ફિક્સ ડિપોઝિટ પર 7% ઇન્ટરેસ્ટ છે તે પણ તમે જોઈ શકો છો. ત્યાર પછી અનલિમિટેડ ફ્રી એન્ડ ઇન્સ્ટન્ટ બેંક ટુ બેંક ટ્રાન્સફર. તો બેંક ટુ બેંક ટ્રાન્સફર કરવા માગતા હોય તો એમાં તદ્દન ફ્રી છે, કોઈ પણ ચાર્જ લાગતો નથી. ત્યાર પછી ડિજિટલ ડેબિટ કાર્ડ અને ઓનલાઈન શોપિંગ માટે પણ તમે એનો કાર્ડ ઉપયોગ કરી શકો છો. તો નેક્સ્ટ વિડીયોમાં હું એનો એટીએમ કાર્ડ કઈ રીતે મંગાવવાનો અને એ બધી જ માહિતી તમને આપવાનો છું. તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો, અને તમે અહીં જોઈ શકો છો રૂપે પ્લેટિનિયમ બેનિફિટ્સ એટીએમ કાર્ડ આપણને મળે છે, તો તે પણ તમને હું અહીં બતાવીશ. તો સિમ્પલ, તમે આ જે પેટીએમ પેમેન્ટ્સ બેંકનું અકાઉન્ટ ઓપન કરવા માગતા હોય તો અહીં ઓપન યોર સેવિંગ અકાઉન્ટનો એક ઓપ્શન આપેલો છે, એના પર સીધું જ તમારે ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કરશો એટલે અહીં તમને એક નોમિનેટનું ફોર્મ ભરવા માટે કહેશે. તો તમે ઓલ્ટરનેટિવ તમારા ભાઈનું, બહેનનું અથવા મમ્મી પપ્પાનું કોઈનું પણ અકાઉન્ટ હોય પેટીએમમાં તો તમે એનું આપી શકો છો, અથવા જો તમે અત્યારે ના કરવા માગતા હોય તો અહીં તમે જોઈ શકો છો આઈ વિલ ડૂ લેટરનો એક ઓપ્શન આપેલો છે, તો એના પર તમે ક્લિક કરી શકો છો.
तो एना पर क्लिक करशो एटले तमे पाछळथी गमे त्यारे पछी नॉमिनेटनुं नाम एड करवा मागता हो तो करी शको छो। त्यार पछी अहीं तमारे टर्म एंड कंडिशन छे ते वाँच्युं होय तो अहीं क्लिक करीने वाँची लेवानी छे। तो तमारे टर्म एंड कंडिशन वाँचीने त्यार पछी आ जे बॉक्स तमे देखाय छे एना पर तमारे सिम्पल चेक मार्क करी लेवानुं छे अने त्यार पछी आ जे प्रोसीड छे एना पर क्लिक करी लेवानुं छे। तो तमे जो टर्म अने कंडिशन वाँचवा मागता है तो अहींथी क्लिक करी शको छो। मारुं नेट थोड़ू स्लो चाली रह्युं छे एना कारणे थोड़ू प्रॉब्लम अहीं बतावी रह्युं छे। त्यार पछी तमारे सिम्पल प्रोसीड पर क्लिक करी देवानुं छे। प्रोसीड पर क्लिक करशो एटले कंईक तमे जोवा मळे छे रिक्वेस्ट सबमिटेड युअर पेटीएम पेमेंट्स बेक विल बी ओपनेड शॉर्टली वन्स योर डॉक्यूमेंट्स आर वेरीफाइड। तो मारा जे डॉक्यूमेंट ऑलरेडी मैं पहलाथी वेरीफाई करावेला छे कारण के आ जे मारू अकाउंट छे ते ऑलरेडी फूल केवायसी थयेलू छे एटले के तरत ज आ जे बैंकनू अकाउंट छे ते तरत ज ओपन थई जाय छे। अने एमां એટલું ખતરનાક છે કે તમારો જે મોબાઈલ નંબર છે એ જ તમારો અકાઉન્ટ નંબર થઈ જાય છે એટલે તમને સરળતાથી યાદ રાખવામાં પણ સરળતા રહે છે। હવે હું સીધું ડન પર ક્લિક કરી દઈશ અને ત્યાર પછી થોડીવાર પછી ફક્ત 2 મિનિટમાં આપણે ચેક કરીશું તો એ જે અકાઉન્ટ છે તે ઓપન થઈ ગયેલું હશે અને સિમ્પલ તમે એનો ઉપયોગ મની ટ્રાન્સફર માટે અથવા તમારા કામ ચલાવ જે પૈસા રિચાર્જ કરવાના હોય અથવા કોઈને ટ્રાન્સફર કરવાના હોય એના માટે આ અકાઉન્ટનો તમે ઉપયોગ કરી શકો છો। ओके फ्रेंड्स, तो थोड़ी वार में आपणे वेइट करी लीधो छे। हवे आपणे जे बैंकनो ऑप्शन छे एना पर क्लिक करीने ओपन करीने जोई लईए कि आपणुं अकाउंट जे थोड़ी ज मिनिटोमां खुलवानुं हतुं ते खुली गयुं छे कि नहीं। तो सिम्पल हूँ बैंक पर क्लिक करीश, બ્લેન્ક પર ક્લિક કરીશ એટલે તમે અહીં જોઈ શકો છો એન્ટર પેટીએમ પેમેન્ટ બેંક્સ પાસકોડ ટુ એસેસ યોર અકાઉન્ટ। તો પાસકોડ એ છે કે તમે જ્યારે પણ તમે એને એસેસ કરવા માગો છો ત્યારે તમને એક જ 4 આંકડાનો તમારો પાસવર્ડ હશે નાનો, તે તમારે દર વખતે યુઝ કરવો પડશે તો તમારે એને સેટ કરી લેવાનો છે। જો તમે ભૂલી ગયા હોય તો ફોરગેટ પાસવર્ડ અહીં પાસકોડ પર ક્લિક કરીને તમે એને ફરીથી રીસેટ કરી શકો છો અને જો એ ના આવડે તો તમે મને કોમેન્ટમાં પૂછી લેજો, હું એક અલગ વિડીયો એના પર બનાવીને તમને બતાવી દઈશ। તો સિમ્પલ મારો પાસવર્ડ જે છે તે હું અહીં એન્ટર કરી લઉં છું અને ત્યાર પછી આગળની જે પ્રોસેસ છે તે તમને હું બતાવું છું। તો મેં પાસવર્ડ અહીં એન્ટર કરી લીધો છે અને તમે જોઈ શકો છો પેટીએમ પેમેન્ટ બેંક્સ। તો તમે અહીં જોઈ શકો છો ફોટો આવી ગયો છે, ત્યાર પછી તમે અહીં જોઈ શકો છો અહીંથી તમારા એટીએમ દ્વારા એડ મની કરીને તમે અહીં આ અકાઉન્ટમાં પૈસા એડ કરી શકો છો। સેન્ડ મની ટુ એની વન પરથી તમે કોઈ પણ તમારા મિત્રો અથવા તમારા કોઈ પણ જરૂરિયાતમંદને તમે સેન્ડ કરવા માગતા હોય, ટ્રાન્સફર કરવા માગતા હોય તો અહીંથી તમે જે મની છે તમારા પૈસા છે તે સેન્ડ કરી શકો છો। આ ઉપરાંત પાસબુકમાં તમારી લેવડ દેવડની જે પણ માહિતી હોય તે તમને અહીં બતાવશે। આ ઉપરાંત દર મહિને તમને એક ઇનવોઇસ ટાઈપનું ઈમેલ આવી જાય છે, એમાં તમારે આખા મહિનામાં તમે શું શું કર્યું, કેટલા પૈસા જમા થયા, કેટલા ઉપાડ્યા એની માહિતી દરેક વસ્તુ તમે અહીંથી તમને ઈમેલ દ્વારા પણ આપવામાં આવે છે। તો તમારું ઈમેલ એડ કરવાનું બાકી હોય તો ઈમેલ પણ તમે એમાં એડ કરી શકો છો। ત્યાર પછી ફિક્સ ડિપોઝિટનો ઓપ્શન છે, તો એના વિશે મેં એક અલગ વિડીયો બનાવ્યું છે, ટૂંક સમયમાં એ પણ હું એને અપલોડ કરીશ અને એ પણ તમને આ ચેનલ પર જોવા મળશે। તો પેટીએમને લગતી દરેક માહિતી આપણા જે આ ચેનલ છે એના પર તમને જોવા મળશે ગુજરાતીમાં, તો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ત્યાર પછી તમે અહીં જોઈ શકો છો મારું જે ડિજિટલ ડેબિટ કાર્ડ છે, એટલે કે અહીંથી હું કોઈ પણ શોપિંગ કરવા માગું તો અહીંથી આ જે એટીએમ છે એને હું યુઝ કરી શકું છું। વ્યૂ કાર્ડ ડિટેલ્સ પર ક્લિક કરીને તમે અહીંથી સીવીવી નંબર અને જે એની ડેટ છે તે પણ જાણી શકો છો અને જે નંબર અહીં હાઈડ છે તેને પણ તમે અહીંથી જોઈ શકો છો। તો હાલમાં તમને કદાચ આ બ્લર જોવા મળે કેટલાક આંકડા, કારણ કે સિક્યુરિટીઝ રીઝનના કારણે મારે એને હાઈડ કરવું પડે છે। અને ત્યાર પછી જોઈ શકો છો મેં તમારે સામે જ અહીં સેવિંગ અકાઉન્ટ ખોલ્યું છે, તો હાલમાં સેવિંગ અકાઉન્ટ જે છે તે 0 બેલેન્સ અહીં શો કરી રહ્યું છે કારણ કે અત્યારે મેં એમાં 1 પણ રૂપિયો એડ કર્યો નથી। ત્યાર પછી તમે જોઈ શકો છો ઓટોમેટિકલી ક્રિએટ ફિક્સ ડિપોઝિટ, તો તમે અહીં લિમિટ સેટ કરીને તમારામાં બેલેન્સ જે સેટ કર્યું હોય એના કરતાં વધારે હોય તો ઓટોમેટિક એ ફિક્સ ડિપોઝિટ થઈ જાય છે। ત્યાર પછી તમે અહીં જોઈ શકો છો ફિક્સ ડિપોઝિટ કઈ રીતે કરવાનું તે પણ અહીં આપેલું છે, ઓપન યોર ફિક્સ ડિપોઝિટ અકાઉન્ટ। તો એના વિશે મેં એક અલગ વિડીયો કહ્યું તેમ બનાવી દઈશ, તો તે તમે આ ચેનલ પર જોઈ શકશો। અને ત્યાર પછી મારા વોલેટનું અહીં બેલેન્સ દર્શાવી રહ્યું છે। તો આ રીતે તમારું જે બેંક અકાઉન્ટ છે પેટીએમ પેમેન્ટ્સ બેંકનું એને તમે ઓપન કરી શકો છો અને તમે અહીં શેર યોર અકાઉન્ટ એન્ડ IFSC કોડ પર ક્લિક કરશો તો
सीम्पल ए व्हाट्सएप पर तमे कोईने पण तमारू अकाउंट शेर करवा मागता होय तो अहींथी तमे करी शको छो। व्हाट्सएप, फेसबुक, ईमेल, मैसेज गमे तेमा तमे तमारू अकाउंट नंबर अने आईएफएससी कोड सेंड करवा मागता होय तो करी शको छो। त्यार पछी तमे अहीं क्लिक करशो तो सीम्पल तमारू जे अकाउंट नंबर छे अने आईएफएससी कोड छे ते जोवा मळशे। तो आ रीते तमे तमारू जे अकाउंट छे ते सेविंग अकाउंट सरळताथी घर बैठा खोली शको छो। आई होप के तमने आ वीडियो गम्यू हशे। वीडियो गम्यू होय तो वीडियो ने लाइक करी देजो अने कहीं पण क्वेरी जणाई, कहीं पण मने बोलवामां भूल थई होय तो तमने ना खबर पड़ी होय तो तमे मने कॉमेंट में पूछी शको छो, जेथी करीने हूँ तमने ते प्रकारनो वीडियो बनावीने हूँ तमने सरळताथी समझावी शकूँ। तो फरी मळीशुं नवा एक पेटीएमना वीडियो साथे। त्यां सुधी जय हिंद, वंदे मातरम।